નમસ્કાર દોસ્તો હું આકાશના યુટ્યુબ પરિવારમાં સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો સો આજના વિડીયોમાં આપણે હેરોનની જે સિરીઝ છે એને જે આગળ વધારવાના છીએ જેમાં બાર પોઈન્ટ બે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર ટુ ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે છે જે તમને સ્ક્રીન પર શો થઈ રહ્યો છે કે જો એ બી બરાબર ત્રણ સેન્ટીમીટર બીસીનું માપ આપ્યું છે સેડીનું ડીએનું અને એસીનું બરાબર અને જે છે ચતુષ્કોણ એ સેડી તો સૌ પ્રથમ આપણે શું કામ કરવાનું છે ફિગર દોરવાની છે તો ચાલો ફિગર ડ્રો આઉટ કરીએ તો એ બીનું માપ છે ત્રણ સેન્ટીમીટર તો આપણે આ ત્રણ સેન્ટીમીટર એ બી દોરીએ ચલો એ બી નામ અને અહીંયા લખી દઈએ કે ત્રણ સેન્ટીમીટર બીસી બરાબર ચાર સેન્ટીમીટર તો એ બીથી એ બીની લંબાઈથી થોડુંક મોટું હશે બરાબર તો આને આપણે ચાર સેન્ટીમીટર કે જે છે બીસી હવે શું કહે છે કે સીડી ઇઝ ટુ ચાર સેન્ટીમીટર તો અહીંયા ત્રણ છે તો ચાર સીડી એના કરતાં થોડું મોટું આવશે તો અહીંયા ચાર લખીએ અને સીડી હવે શું કહે છે કે ડીએ બરાબર પાંચ સેન્ટીમીટર તો આ ડી એનું જે માપ થયું એ પાંચ સેન્ટીમીટર મળ્યું એસી વિકર્ણ છે જે પાંચ સેન્ટીમીટર છે તો એસી પાંચ સેન્ટીમીટર દોરી દીધું છે જો આ પ્રમાણે કંઈક આપણને ફિગર મળશે સૌ પ્રથમ તમારે એક્ઝામમાં તમે બેઠા હોય તો સૌ પ્રથમ આ જ કામ કરવાનું છે ચાલો હવે શું કરવાનું છે કે એ ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીંયા જુઓ કે આપણે જે ચતુષ્કોણ આપેલો છે જેમાં વિકર્ણ છે એસી અને એ વિકર્ણના કારણે એ ચતુષ્કોણના બે ભાગ પડી જાય છે એક ત્રિકોણ એબીસી અને બીજો ત્રિકોણ છે એસીડી તો આ બંને ત્રિકોણનો સરવાળો કરીએ તો કોના બરાબર મળશે ચતુષ્કોણ એ ના ક્ષેત્રફળ બરાબર એ બરાબર તો સૌ પ્રથમ આપણું કામ છે કે એબીસી જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધીએ તો દોસ્તો અહીંયા તમને ફિગર જોઈને થોડી ઘણી આઈડિયા આવતો હશે કે આપણને ત્રિકોણની ત્રણ બાજુ આપેલી છે ત્રિકોણ એબીસી માટે વાત કરીએ તો તો એમાં એક બાજુનું માપ છે ત્રણ એક બીજી બાજુનું માપ છે ચાર અને ત્રીજી બાજુ જે છે કે જેને આપણે કર્ણથી ઓળખીએ છીએ એસી એ ત્રિકોણ એબીસી માટે કર્ણ થશે તો કર્ણનું માપ આપ્યું છે આપણને પાંચ સેન્ટીમીટર તો અહીંયા આપણે એ જોઈએ દોસ્તો કે ત્રિકોણ એબીસી શું કાટકોણ ત્રિકોણ બનશે કે નહીં આપણે એ સૌ પ્રથમ ચકાસી લઈએ તો જુઓ અહીંયા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય પાયથાગોરસનો પ્રમેય કે જેમાં કર્ણનો વર્ગ બરાબર બાકીના બે બાજુઓ વધે તે બંનેના વર્ગોનો સરવાળો તો અહીંયા આપણે જોઈ લઈએ ચાલો એક બાજુ એટલે ત્રણ તો ત્રણનો વર્ગ કરીએ ચાલો અહીંયા ત્રણનો વર્ગ કરો તો કેટલો મળે નવ પ્લસ હવે ચારનો વર્ગ કરો તો પ્લસ અહીંયા ચારનો વર્ગ તો અહીંયા કેટલો વધશે સોળ સોળ ને નવ પચીસ અને વર્ગુણમાં પચીસ આવશે તો અહીંયા મળે છે પાંચ તો કર્ણનું અહીંયા જે વેલ્યુ મળી કેટલી મળી પાંચ સેન્ટીમીટર તો અહીંયા કર્ણની વેલ્યુ આપણને એડવાન્સમાં આપેલી છે પાંચ સેન્ટીમીટર તો અહીંયા આપણે પ્રૂવ કરી દઈએ છીએ કે ભાઈ ત્રિકોણ એ જે છે એ કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ તો અહીંયા જુઓ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એ ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા હું લખું છું એ બી સી ઇઝ ઇક્વલ ટુ વન હાફ પાયો ગુણ્યા તો પાયો કયો છે અહીંયા ચલો બીસી પાયો છે અને વેદ કયો છે એ તો એ બી લખ્યું હવે જુઓ વન હાફ ગુણ્યા બીસીની વેલ્યુ કેટલી છે ચાર અને એ વેલ્યુ છે ત્રણ તો અહીંયા બેથી બેને ઉડાડીએ ત્રણ બે છ છ સેન્ટીમીટર સ્ક્વેર શું મળ્યું આપણને એબીસી એટલે કે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ આપણને મળ્યું છે છ સેન્ટીમીટર ચલો અહીંયા સુધી આપણે પહોંચી ગયા હવે શું કરીશું તો અહીંયા જુઓ કે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે તો હવે વધ્યું કયું એ સીડી તો એ જે ત્રિકોણ છે એસીડી કે જેનું આપણે ક્ષેત્રફળ જો શોધી દઈએ તો બંનેનો સરવાળો કરીએ તો આખા ચતુષ્કોણ એ નું ક્ષેત્રફળ આપણને મળી જશે પરંતુ અહીં તમને તમારે એ પણ ચેક કરી લેવાનું છે કે ચલો એબીસી ત્રિકોણ જે મળ્યો આપણને કાટકોણ ત્રિકોણ આપણે હમણાં શોધ્યું પહેલાં તો તમારે રફમાં એ વર્ક કરીને જોવાનું છે જો એ કાટકોણ ત્રિકોણ થાય છે તો આ જ મેથડથી તમે એનું પણ ક્ષેત્રફળ શોધી શકો છો પરંતુ તમે તમારું હોમવર્ક છે કરીને જોજો કેમકે પાંચ ચાર અને પાંચ છે પાંચનો વર્ગ અહીંયા સીધો તમને મળી જશે કે એવો કોઈ ત્રિકોણ અહીંયા બનતો જ નથી કોઈ કાટકોણ ત્રિકોણ જેવી કોઈ ફિગર જ નથી અહીંયા તમે જોઈ શકો છો કે બે બાજુઓનો તમે સરવાળો સોરી એના વર્ગોનો સરવાળો કરી જુઓ તો ત્રીજી બાજુ એનું વર્ગમૂળ નહીં મળે બરાબર છે તો અહીંયા આપણે ત્રિકોણ એડીસી એસીડી જે છે એ કાટકોણ ત્રિકોણ નથી તો હવે શું કયા ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને એનું ક્ષેત્રફળ શોધું પડશે હેરોનનું ફોર્મ્યુલા કે જે આપણને અહીંયા ખબર છે અહીંયા જ આપણે લખી દઈએ કે વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી તો જુઓ દસો અહીં આપણે એસની વેલ્યુ સૌ પ્રથમ શોધવી પડશે કેમ કે એ બી અને સીની વેલ્યુ આપણને આપી દીધી છે તો અહીંયા આપણે તમે માની લો કે આને એ બાજુ તરીકે ઓળખો આને બી બાજુ તરીકે ઓળખો અને આ જે બાજુ છે એસી કે જેને સી બાજુ તરીકે ઓળખો તો એ બીસી ત્રણની આપણે વેલ્યુ અહીંયા મળી ગઈ છે તો બાકી શું છે એસ એસ એટલે કે ત્રિકોણની અર્ધ પરિમિતિ તો જેનું ફોર્મ્યુલા છે એસ શોધવા માટે સૌ કે એસ ઇઝ ઇક્વલ ટુ એટલે કે ત્રિકોણની અર્ધ પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ સી બાય ટુ બરાબર આ જે ફોર્મ્યુલા છે એની મદદથી આપણે એસ શોધીએ તો ચલો અહીંયા આપણે વર્ક કરીએ કે એસ ઇઝ ઇક્વલ ટુ શું થશે એ પ્લસ બી પ્લસ સી એટલે કે ચાર પાંચ અને પાંચ તો ચાર વત્તા પાંચ વત્તા પાંચ અને ભાગાકારમાં બે અહીંયા કેટલો જવાબ મળશે પાંચ ને પાંચ દસ અને ચાર ચૌદ ચૌદ ભાગ્યા બે એટલે કે સાત સાત કોની વેલ્યુ મળી એસની વેલ્યુ એટલે કે ત્રિકોણની અર્ધ પરિમિતિ કેટલી મળી આપણને સાત હવે શું કરીશું છે અહીંયા હેરનનું ફોર્મ્યુલાનું જે તો એ જ ફંક્શનમાં આપણે એસની વેલ્યુ એડ કરીશું અને એ તો આપણને એડવાન્સમાં આપેલા છે તો જુઓ અહીં તમને અહીં આપી દઉં છું જે તમારે વર્ક ઘરેથી જાતે કરવાનું છે હોમવર્કમાં તો અહીં તમને દેખાય છે કે વર્ગમૂળમાં શું કરશો એટલે સાત સાત માઇનસ એટલે ચાર સાત માઇનસ બી એટલે પાંચ અને સાત માઇનસ સી એટલે વળી પાંચ તો આનો તમને આન્સર કેટલો મળે છે ચલો અહીંયા આપણે કરી જોઈએ બરાબર કેટલો આન્સર મળે છે ચલો જુઓ તો વર્ગમૂળમાં ચલો વર્ગમૂળમાં જ છે તો વર્ગમૂળમાં જ રાખીએ આપણે ઓકે અહીંયા શું કહે છે સાત તો સાત એમને એમ રાખો હવે અંદર સાત માઇનસ ચાર એટલે કેટલા વધે ત્રણ પછી સાત માઇનસ પાંચ એટલે બે હવે સાત માઇનસ પાંચ એટલે બે ઓકે તો હવે શું મળશે વર્ગમૂળમાં સાત અને ચલો સાત ત્રણ એકવીસ થઈ જશે અને આ બે જે છે એ બહાર નીકળી જશે તો અહીંયા સીધા તમે બે બહાર નીકાળી શકતા હતા ચલો અહીંયા એ ઓપ્શન અહીંયા ખોટું અહીંયા ચેક તમે કરો કે નથી આપણે આ વર્ગમૂળ અહીંયા નથી લખવું પેલા બે નીકળી જાય છે બાર તો બે વર્ગમૂળમાં સાત ત્રણ એકવીસ તો આપણો આન્સર મળશે પરંતુ હવે વર્ગમૂળમાં એકવીસ કે જેને આપણે કોઈ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો એનું વર્ગમૂળ કઈ રીતે શોધીશું દોસ્તો તો એ પણ અહીંયા ધ્યાન આપો અહીંયા રફ વર્કમાં કરું છું તમારે આન્સર તો જાતે જ લાવવાનો છે અહીંયા વર્ક સમજી લો પહેલાં કે વર્ગમૂળમાં એકવીસ કે જે આપણે સોલ્વ કઈ રીતે કરીશું વર્ગમૂળમાં એકવીસ આપેલું હોય તો સૌ પ્રથમ આપણે શું કરીશું એનું ફોર્મ્યુલા છે દોસ્તો આવું કોઈ પૂર્ણવર્ગ સંખ્યા ન આપેલી હોય અને એનું વર્ગમૂળ શોધવું હતું અહીંયા ધ્યાન આપો કે વર્ગમૂળમાં એક્સ પ્લસ વાય અપોન ટુ વર્ગમૂળમાં એક્સ આ જે ફોર્મ્યુલા છે જેની મદદથી તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધી શકો છો તો અહીંયા તમે ધ્યાન આપો તો એક્સ એક્સ આપણે કયા લઈશું તો અહીંયા પ્લસ ઓર માઇનસ આવશે દોસ્તો અહીંયા યાદ રાખજો કે પ્લસ ઓર માઇનસ અને પ્લસ ક્યારે મૂકવાનું માઇનસ ક્યારે મૂકવાનું એ તમને કહું ચલો એકવીસ જે સંખ્યા આપણને આપેલી છે તો એકવીસ એની નજીકની સૌથી નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ પચીસ કેમ કે પાંચે પાંચે પચીસ તો પચીસ લખીએ તો વર્ગમૂળમાં જ પચીસ લખો ચલો ચલો અને એમાંથી માંથી આપણે પ્લસ કરીએ કેટલા તો એકવીસ આવશે અથવા તો એમાંથી કેટલા માઇનસ કરીએ તો એકવીસ આવશે ઓબ્વિયસ છે કે અહીંયા માઇનસ જ કરવા પડશે તો માંથી કેટલા માઇનસ કરીએ તો એકવીસ આવે તો ચાર માઇનસ કરવા પડશે અને બે વર્ગમૂળમાં પચીસ તો એમને એમ કેમ કે અહીંયા એક્સ છે તો અહીંયા શું કરીશું વર્ગમૂળમાં પચીસ એટલે પાંચ માઇનસ ચાર અપોન બે વર્ગમૂળમાં પચીસ છે બરાબર તો પાંચ બે દસ થઈ જશે અહીંયા ઓકે તો અહીંયા દસ હું તમ અહીંયા રાઉન્ડમાં જ રાખું છું કેમ કે આપણે પોઈન્ટમાં આન્સર આવી જાય એટલે નહીં તો તમે અહીં સીધું અહીંયા ઉડાડી શકતા હતા ચાલો આપણે એવું નથી કરવું અહીંયા શું હશે દસ પાંચ પચાસ અને માઇનસ ચાર અપોન દસ તો અહીંયા મળશે મળશેસ અને ભાગ્યા દસ છેતાલીસ ભાગ્યા દસ મળ્યું તમને બરાબર તો અહીંયા હવે શું કરવા આન્સર કેટલો મળશે ફોર પોઈન્ટ સિક્સ તો જે વર્ગમૂળમાં એકવીસનો આન્સર છે બરાબર તો ચલો એટલું આ જે છે આપણે રફ છે એક્ઝામમાં નથી કરવાનું ત્રિકોણ એ ક્ષેત્રફળ કેટલું મળ્યું ચાર પોઈન્ટ છ અને ગુણા એના ગુણાકારમાં બે છે અહિયાં તો ચાર પોઈન્ટ છ ગુણા બે કરીએ તો અહીંયા હું રફમાં કરું છું ચાર પોઈન્ટ છ ગુણ્યા બે છ બે બાર અહિયાં ચાર બે આઠ અને એક નવ નવ પોઈન્ટ બે મળે છે કે નવ પોઈન્ટ બે શું મળી દોસ્તો ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ તો અહીંયા આપણે નવ પોઈન્ટ બે લખીએ છીએ અને ત્રિકોણ એ નું ક્ષેત્રફળ કેટલું છે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ છ સેન્ટીમીટર સ્કવેર અને આનું ત્રિકોણ એસીડીનું નવ પોઈન્ટ બે સેન્ટીમીટર સ્કવેર તો બંનેનો જ્યારે સરવાળો તમે કરશો તો ત્રિકોણ સોરી ચતુષ્કોણ એ નું ક્ષેત્રફળ આપણને મળી જશે તો છ વત્તા નવ કેટલા થાય છ વત્તા નવ પોઈન્ટ બે કેટલા થાય તો અહીંયા નવ દસ અગિયાર બાતેર ચૌદ પંદર પંદર પોઈન્ટ બે પંદર પોઈન્ટ બે કે જે આપણને જે ચતુષ્કોણ આપેલો છે કે જેનું ક્ષેત્રફળ થશે તો આ રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ તમને આપેલું હોય તો આ સરળ મેથડની મદદથી તમે ગણી શકો છો પરંતુ દોસ્તો બેઝિક એ છે કે અહીંયા તમને જે પૂર્ણ વર્ગ સંખ્યા ન આપેલી હોય છતાં પણ એનું વર્ગમૂળ કઈ રીતે શોધવું એ તમારે શીખવું પડશે કે જેનું ફોર્મ્યુલા મેં અહીંયા રફ વર્ક કર્યું છે કે જે તમારી ઘરે હોમ પ્રેક્ટિસ કરશો એટલે ફાવી જશે તો જો દોસ્તો તમને એવું લાગ્યું હોય કે આ વિડીયોથી તમને જરા પણ હેલ્પ મળી છે તો જરૂરથી વિડીયોને લાઇક કરી શકો છો અને બને એટલો આ વિડીયોને શેર કરો તો મળીશું આવા જ એક જોરદાર વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત